संध्या कच्छ थी समाचार छे। सूरज बारी पर ट्राफिक जाम यथावत छे। छेल्ला 30 कलाक थी थयो छे ट्राफिक जाम। मार्गना चालता कामना कारणे ट्राफिक खोरवायो छे। 5 किलोमीटर सुधी वाहनोना थप्पा लाग्या छे। तो सतत ट्राफिक जाम छे। छेल्ला 30 कलाक थी लोको आज रीते ट्राफिक नी वच्चे अटवायेला छे। लोकोना आगळ खसी शके छे न पाछळ जई शके छे। वाहनोना थप्पा लागेला छे। तो अनेक मुसीबतों सामनो करी रहा है कारण के छेल्ला 30 कलाक थी लोको आज रीते उभा छे, एक जग्याए उभा छे। आंगे अपडेट मेळवीशुं संवाददाता मेहुल पासेथी। जी मेहुल, ट्राफिक जाम शुं परिस्थिति अत्यारे? जी संध्या, ચોક્કસથી વાત કરી તો છેલ્લા બે દિવસથી સુરજબારી પર ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાઈ રહી છે, જે હાલ પણ છે તે યથાવત છે। છેલ્લા 30 કલાકથી છે તે આ ટ્રાફિક જામ છે તે થઈ રહ્યો છે। માર્ગનું જે કામ ચાલી રહ્યું છે તેના કારણે છે તે આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। તો વાત કરી તો 5 કિલોમીટર જેટલી છે તે વાહનોના થપ્પા લાગી ગયા છે, જેના કારણે વાહન ચાલકો છે તે હાલાકીનો હાલ સામનો કરી રહ્યા છે। જી સંધ્યા, જી ટ્રાફિકને હળવો કરવા માટેના કોઈ પ્રયાસ હાથ ધરાયા છે? કારણ કે છેલ્લા 30 કલાકથી આજ રીતે લોકો ઉભા છે ટ્રાફિકની વચ્ચે છે, જેમાં અનેક, કારણ કે પ્રાઇવેટ વાહનો પણ છે, ટ્રક્સ છે, પરંતુ આની સાથે પ્રાઇવેટ વાહનો પણ છે, કારમાં સવાર છે, અનેક મહિલાઓ પણ હશે, બાળકો પણ તેમની સાથે હશે। જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે માર્ગનું કામ ચાલી રહ્યું છે તેને લઈને વાહનોના થપ્પા છે તે જોવા મળી રહ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા સતત છે તે આના માટે ટ્રાફિક હળવો કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે કામ ચાલી રહ્યું છે તેના કારણે આ ટ્રાફિક છે તે જામ થઈ રહ્યો છે। જી સંધ્યા, જી બીજો કોઈ એવો રસ્તો નથી જ્યાં ડાયવર્ટ કરી શકાય, કારણ કે માર્ગનું કામ ચાલી રહ્યું છે? તો પહેલેથી સામાન્ય સંજોગોમાં એવું હોય છે મેહુલ કે બીજો રસ્તો ડાયવર્ટ કરવામાં આવતો હોય છે, શું અહીંયા એ પ્રકારની પહેલેથી વ્યવસ્થા કરવામાં નથી આવી? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો કચ્છ આવવા માટે મુખ્ય જે છે તે સુરજબારી જ થઈને આવવું પડે છે, તેને લઈને માત્ર એક જ રોડ હોતા અને જે ડ્રાઇવર્જન બન્યો છે તેને લઈને વાહનો છે તેના થપ્પા હાલ જોવા મળી રહ્યા છે। જી સંધ્યા, જી ટ્રાફિક હળવો થતા કેટલો સમય લાગશે, તંત્રનું શું કહેવું છે? જી ચોક્કસથી વાત કરીએ તો હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા છે તે ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે ગુજરાતમાંથી કચ્છ આવતા લોકોને જે વાહનો છે તેનો ઘસારો વધારે હોવાના કારણે અત્યારે છે તે ટ્રાફિક હાલ જામ થઈ રહ્યો છે, અને જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે તેને લઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં આ ટ્રાફિક છે તે હળવો થઈ શકશે। જી મેહુલ, પરંતુ હજુ પણ કારણ કે 30 કલાકથી આ ટ્રાફિક જામ છે, મોટી સંખ્યામાં વાહનો છે, અત્યારે જે લોકો કચ્છ તરફ જઈ રહ્યા છે એ લોકોને આપ શું કહેશો? બીજો કોઈ એવો રસ્તો છે પહેલેથી જ ડાયવર્ટ કરવાનો, અથવા તો બીજો રસ્તો લોકો લઈ શકે માટે જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તે લોકોને? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં આવવાનો માત્ર આ એક જ રસ્તો છે, જેને લઈને હાલ કામ ચાલી રહ્યું છે, ત્યારે ડ્રાઇવર્જન બનાવવામાં આવ્યો છે, અને અન્ય કોઈ પણ એવો રસ્તો નથી કે જેનાથી વાહન ચાલકો છે તે અન્ય સ્થળેથી કચ્છમાં પ્રવેશી શકે, એટલે માત્ર એક જ રસ્તો હોવાના કારણે આ ટ્રાફિક છે તે વધી રહ્યો છે। જી સંધ્યા, જી મેહુલ, આપનો આભાર, અને વાત કરીશું રથયાત્રા